ભુજના હંગામી આવાસમાં બનેલ રોડમાં વગર આયોજનના કારણે પ્રજાના પૈસાનો વેડફાટ. ભારત દેશમાં આયોજન કરવાનું સરકારી તંત્રને કોઈ શીખવે તો સારું, જેનું કારણ અહીં આપ સમક્ષ રજૂ કરી રહ્યા છીએ. આડેધડ આયોજનના કારણે વધુ એક અહેવાલ કચ્છ કેર દ્વારા રજૂ કરાયો છે, જેમાં ભુજના હંગામી આવાસ વોર્ડ નંબર 3માં રોડનું કામ બાબતે, જેમાં 2-3 વર્ષ પહેલા રોડનું કામ કરાયું, ત્યારબાદ ગટર યોજના માટે રોડ ફરીથી તોડાઈ પડાયો હતો, તો ભુજ તંત્રના આયોજનમાં ક્યાંક ઉણપ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે અગાઉ 44 કરોડ ગટર માટે વપરાયા છે, ત્યારબાદ હવે રોડનું કામ કરાયું છે તો શહેરના લોકો હેરાન થઈ રહ્યા છે. અને હકીકતમાં ફિલ્મ ખટ્ટા મીઠાના અક્ષય કુમારના ડાયલોગ સાર્થક ભુજમાં કરાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, જેમાં દર વર્ષે એક જ રોડનું કામ કરી અને પોતાના ખિસ્સા ભરાય છે અને પ્રજાના પૈસાનો વેડફાટ. તો આ બાબતે શું કહે છે ભારત દેશના કચ્છ જિલ્લાના નાગરિકો? મારું નામ પપ્પુભાઈ છે. મારા વિસ્તાર છે વોર્ડ નંબર 3 અને જીઆઈડીસી હંગામી આવાસ. જો અમારા વિસ્તારમાં તકલીફો તો આમ ઘણી છે, પણ સૌથી વધુ તકલીફ અમને કોઈ નડતી હોય તો અત્યારે મેઇન રોડ છે. બરાબર. અમારા વિસ્તારમાં 2-3 વર્ષ પહેલા મેઇન રોડનો કામ ચાલુ થયો હતો, જે તમે આગળ આવ્યા છો જોઈ શકો છો. એ આરસીસી રોડ બન્યો અને રાઈટ 3 મહિનાની અંદર એ રોડ એ લોકોએ પાછો તોડ્યો ગટર નાખવા માટે. બરાબર. ગટર લાઈન નાખી દીધી એટલે આમાંથી 60-70% રોડ પાછો તૂટી ગયો. 3 મહિના રહીને એ ગટર ખોદીને પાછો એના ઉપર એ લોકોએ પેચિંગ કરી નાખ્યો, રોડ બનાવ્યો. થીગડા માર્યા એના જેવું થયું. થીગડા જેવો થયો એ ડાકવા માટે, અને પાછો એ થીગડા મારી દીધો એના ઉપર. બરાબર. હવે તે વખતે અમે કોઈ વાંધો એટલે નહીં લીધો, કદાચ હજી બાકીનો જે રોડ રહી જાય એ બનશે. પછી આજની તારીખમાં આજે 2-2 વર્ષ નીકળી ગયા, તમે રોડનો જોઈ શકો છો હાલત કેવી છે. અને અત્યારે કોઈ બીમાર વ્યક્તિ હોય કે મોટી ઉંમરના હોય એ લોકોને અહીંયા અમારા કને વધુ પડતા છકડા હાલે છે. એમાં તંદુરસ્ત માણસ બેસે રોજ અપડાઉન કરે તો એના હાડકા અને પેટને બધે દુખાવા થાય છે. એ હાલતમાં કોઈ પેશન્ટ હોય તો તમે વિચારી શકો છો કે એની શું હાલત થાય. એમાં કોઈ બેન પ્રેગ્નેન્ટ બેન હોય એને અહીંયાથી લઈ જવી હોય તો આપણને 100 વિચાર આવે કે આ બેનને આપણે ઊંઘમાં કેવી રીતે પહોંચાડીએ. એમ્બ્યુલન્સમાં બેસે તો જમ્પિંગ વધી જાય છે, એટલી બદતર હાલત ખરાબ છે રોડ. અને જો એ લોકોને ગટર લાઈન નાખવી હતી તો પછી એ લોકોએ પહેલાં ગટર લાઈન નાખીને પછી રોડનો કામ ચાલુ કર્યો હોત, તો સરકારનો જે રૂપિયો જે વસ્તુ માટે એ લોકોએ ફાળ્યો હતો અને અમને જે વસ્તુનો લાભ થવો જોઈએ તો એ લાભ પૂરો થયો. સરકારનો રૂપિયો પ્રજાના હિતે જે કામ લાગે એવો કામ થયો હતો. એટલે અમુક ઠેકાણે ઘણી ઠેકાણે ભ્રષ્ટાચાર કરે, પણ અહીંયા ભ્રષ્ટાચાર નહીં તો સામે ગેરુપયોગ કર્યો એવું થયું. એમાં એવો થયો ને કે ભ્રષ્ટાચાર તો દૂર રહી વસ્તુ, પણ જે રૂપિયો આવ્યો એનો સદુપયોગ નથી. બરાબર. હવે એ લાપરવાહી જ કહેવાય એ લોકોની. તમને ખબર હોવી જોઈએ કે આજે 3 મહિના રહીને આપણને ગટર લઈને નાખવી છે તો કાંઈ આજે કાંઈ ઘરનો ફ્લોર નથી બનાવવો, મેઇન રોડ આરસીસીનો બનાવવો છે. તો એટલી માહિતી હોવી જોઈએ કે આપણને ગટર લાઈન નાખવી છે અને રોડ પાછો તોડવો છે તો પછી રોડ ન બનાવવો જોઈએ. 3 મહિના પ્રજા રાહ જુએ એની, અને એ લોકો રાહ જોવી જોઈએ. આમાં રૂપિયો ડબલ ગયો, બાકીનો રોડ રહી ગયો અમારો. અમે હંગામી આવાસ છે, જીઆઈડીસી હંગામી આવાસના પૂનમબેન શર્મા બોલું છું. રોડની જ છે તકલીફ અમારી, જો છે ને રોડની તકલીફ અમારી ઘણી છે. બાળીઓને તકલીફ પણ છે, કોઈને એટલું તકલીફ છે તો રોડ માટે છકડાવાલા બહુ હેરાન થઈ જાય છે. એ બાળીઓનો ક્યારે સુવાવડ હોય છે, ખપે એવી વસ્તુ હોય ને ગાડી આવતી નથી જલ્દી, ડાયરેક્ટ ના જ પાડી દે. કોઈ રાતના જરૂરત પડે તો અમે છકડા પણ ટાઈટ છે નથી મળતા, કેમ કે રોડ ખરાબ છે. એટલા માટે અમે બહુ હેરાન થઈ ગયા છે. અને તમે કોઈ બારે સમજી લો કે બાર ગામ ગયા, બાર ગામથી આવતા હો તો છકડાવાળા ભાવ વધારે લઈએ કે એવા કોઈ પ્રશ્નો? અમે ક્યારે અમે બહારથી આવ્યા ને અમે કહેશો કે જીઆઈડીસી હાલો તો કે 300-350 લેશો તો તમે અમે જીઆઈડીસી મૂકશો, નહીં તો નહીં મૂકશો, રોડ ખરાબ છે એટલા માટે. અને સિટી બસ પણ નથી હાલતી, સિટી બસ માટે અમે ઘણું કોશિશ કર્યા છે પણ હાલી નથી, કેમ કે રોડ ખરાબ માટે અમે બહુ તકલીફ. પાણી ભરાઈ જાય છે, અથવા તો પાણી ભરાઈ જાય છે ને ખાડો એટલો છે, કોઈ બેનનો છે તકલીફ હોય છે ને બિચારા હાલી ન શકે એવું. સિટી બસ આખા ભુજમાં હાલે, માત્ર આવાસમાં જ નથી આવતી. માત્ર આવાસમાં જ નથી આવતી, બાકી બધી જગ્યા હાલે છે. આ રસ્તો એટલો ખરાબ છે કે આમ છકડાવાલા પણ ના પાડે છે. અમે છકડાવાલા અમારા પોતે હેરાન થઈ ગયા છે. એ લોકો
હલાવવા માટે બિચારા વિચાર કરે કે કેમ લઈ જાઉં કેમ નહીં લઈ જાઉં. મારું નામ મનોજભાઈ છે, હું છકડો મારે હલાવું છું. બરાબર છે, બરાબર છે. શું આ છકડો તમે આજે રોડ ઉપર હલાવો છો ત્યાં તમને છકડામાં કેટલી કેટલી ઈજા આવી પછી તમારા છકડામાં તમને કેટલી કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે? છકડામાં તો એવું છે, હું પોતે અત્યારે ભારે ચલાવું છું, મારી પોઝિશન એટલી બધી ટાઈટ છે કે હું ઘરનો લઈ નથી શકતો. પ્લસ બીજી વાત એ કે મને અત્યારે છકડો આ રોડ ઉપર હલાવો હોય ને તો છકડાવાળા ના જ પાડે છે કે ભાઈ મારે નથી દેવો છકડો. બરાબર બરાબર છે, કારણ કે એ રોડ ઉપર તું ન હલાવતો, કારણ કે રસ્તા એવા છે ખરાબ છે અને તારે હલાવવો હોય કદાચ રિક્ષા તો બરાબર એ ખર્ચો તારે ભોગવવો પડશે. તો એના માટે હું બહુ મહેનત કરી હતી ભારે લેવા માટે, પણ મને ના જ પાડે છે એ કે તું મિર્જાપુર રોડ ઉપર હલાવ, હું અહીંયા રોડ ઉપર હલાવ, કાંઈ વાંધો નથી, આ રોડ ઉપર તું હલાવીશ તો એ કે કારણ કે રોડ એવો છે એટલે કઈ ખબર જ ન પડે કે કેવી રીતે, અને જાજા પેસેન્જર પછી આવે નહીં, પેસેન્જર કોઈ રહેતા નથી, ડબલ બીમાર પડે, હોસ્પિટલ પહોંચતા પહોંચતા વધારે બીમાર પડી જાય. આ રસ્તા પર જ રસ્તો જેવો છે, આ રસ્તા નો જ કલ્યાણ નથી થતો, જેવો સુધારો થાય વળી બીજું કોઈક આવી ખોદી જાય છે. આ ગ્રાન્ટુ જ રોગી પચાવે રહ્યા, અહીં આવાસમાં કોઈ બોલતું જ નથી, બોલવા જાય છે એને નજરમાં લઈ લે રહ્યા એવા છે. રોગા ધાધા પડ્યા છે, માખણ માખણ ખાઈ ગયા, છાસ રાખી છે બાકી, એવું છે રસ્તાની હાલત. તમે જોઈ શકો છો આખા આવાસ ની અંદર અડધો માણસ બીમાર હોય, હું હોસ્પિટલ પહોંચતા પહોંચતા પૂરો બીમાર થઈ જાય રહ્યો. આ કોઈ ગરીબ માણસ ની પેટ ની કરે કે દવા ની કરે, આમાં તો આ બધા મજૂર માણસ જ છે આવાસ માં. કોણ છે એવો કોઈ સાવકાર બતાવે મને? આજ મને 17 વર્ષ થઈ ગયા આવાસ નતો બન્યો ને ત્યારથી હું અહીંયા રહું છું, આ બાજુમાં અહીંયા સીમ માં રહેતો હતો, ત્યારથી આવાસ ની હાલત જાણું છું.